કેમ છો વિદ્યાર્થી મિત્રો મજામાં ને આપણે સમય સંખ્યાના સરવાળા સમય સંખ્યાની બાદ બાકી અને સમય સંખ્યાના ગુણાકાર શીખી ગયા છીએ આજે આપણે સમય સંખ્યાના ભાગાકાર શીખીશું સમય સંખ્યાઓનો ભાગાકાર આપણે એક સમય સંખ્યાનો અન્ય શૂન્યત્તર સમય સંખ્યા સાથે ભાગાકાર કરવા માટે આપેલ સમય સંખ્યાના વ્યસ્ત સાથે ગુણાકાર કરવો પડે છે મિત્રો આપણને ખબર છે કે ભાગાકાર એ ગુણાકારની વ્યસ્ત પ્રક્રિયા છે આપણે સમય સંખ્યાના વ્યસ્ત વિશે જોઈએ ઋણ બે ભાગ્યા સાત નો વ્યસ્ત સાત ભાગ્યા ઋણ બે થશે એટલે કે ઋણ સાત ભાગ્યા બે ઋણ ત્રણ ભાગ્યા પાંચ નો વ્યસ્ત પાંચ ભાગ્યા ઋણ ત્રણ થશે એટલે કે ઋણ પાંચ ભાગ્યા ત્રણ આપણને આ વ્યસ્ત કરવાની રીત ખબર છે ભાગાકાર કરવા એટલે વ્યસ્તનો ગુણાકાર કરવો વ્યસ્તનો ગુણાકાર કરીએ ત્યારે સંખ્યા અને તેની સાથે તે સંખ્યાનો વ્યસ્ત આ બંને સંખ્યાનો ગુણાકાર કરતા હંમેશા ગુણાકાર એક જ મળે છે જોઈએ ઋણ ચાર ભાગ્યા નવ ગુણ્યા નવ ભાગ્યા ઋણ ચાર નવ ભાગ્યા ઋણ ચાર એ ઋણ ચાર ભાગ્યા નવ નો વ્યસ્ત છે આ બંનેનો ગુણાકાર માઇનસ ચાર ભાગ્યા નવ અને નવ ભાગ્યા માઇનસ ચાર નો ગુણાકાર કરીએ તો એનો ગુણાકાર આપણને એક મળે છે એવી જ રીતે ઋણ છ ભાગ્યા તેર ગુણ્યા ઋણ તેર ભાગ્યા છ આ બંને એકબીજાની વ્યસ્ત સંખ્યાઓ છે તેનો ગુણાકાર પણ આપણને એક મળે છે વ્યસ્ત સંખ્યાનો ગુણાકાર જોયો હવે આપણે